કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિદેશોની બેંકોની અંદર જે ગોલ્ડ હતું, ભારતનું જે ગીરવે મૂકેલું હતું, એમાંથી 100 ટન સોનું પાછું મેળવી લીધું છે. અને રિઝર્વ બેંકનો જે પોતાનો ભંડાર છે એની અંદર આ 100 ટન સોનાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, વર્ષો થઈ ગયા અને આજની તારીખે પણ ગોલ્ડ એવી વસ્તુ છે જેને લોકો સલામત ઇન્વેસ્ટમેન્ટ માને છે. ઘરમાં સોનું રાખવાનું, ભલે એની અંદર બીજા બધા જે ઇન્વેસ્ટમેન્ટના જે ફેક્ટર છે એના કરતાં કદાચ ઓછું રિટર્ન મળે, પરંતુ ગોલ્ડ રાખવું એ મહિલાઓ અને ઘણા બધા લોકો એવું માને છે કે ઘરની અંદર ગોલ્ડ હોવું જ જોઈએ. અમે આજે એ વાત કરીશું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિદેશોની બેંકોની અંદર જે ગોલ્ડ હતું, ભારતનું જે ગીરવે મૂકેલું હતું, એમાંથી 100 ટન સોનું પાછું મેળવી લીધું છે. અને રિઝર્વ બેંકનો જે પોતાનો ભંડાર છે એની અંદર આ 100 ટન સોનાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કામ ધિરાણ લે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ગોલ્ડની શું કામ જરૂર પડે છે, એવી જે જરૂરિયાત બધી વાતો છે એ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, બિઝનેસ ટુડેના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે વિદેશોની બે બેંકો છે એમાં 100 ટન સોનું જે ગીરવે મૂકેલું હતું એ પાછું મેળવી લીધું છે. અને આવતા મહિને કદાચ બીજું વધારે 100 ટન સોનું પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાછું મેળવી શકે છે. RBIનો 1/2થી વધારે સોનાનો ભંડાર વિદેશમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ ખાતે સુરક્ષિત રાખવામાં આવેલો છે. હવે 1991ની અંદર ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટની એક કટોકટી ઊભી થયેલી હતી અને એ પેમેન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીને નિવારવા માટે સોનું ગીરવે રાખવાની જરૂર પડેલી. એટલે આ જે બે બેંકો છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટ, એની અંદર આ સોનું ગીરવે મૂકવામાં આવ્યું હતું. $400 મિલિયન ફંડ ભેગું કરવા માટે RBIએ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસેથી 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. આ જુદી જુદી વાતો છે. એ પછી RBIએ 15 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 200 ટન જેટલું સોનું ખરીદ્યું હતું. 2009ની અંદર જ્યારે ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી અને ત્યારે $6.7 બિલિયન રૂપિયા ચૂકવીને 200 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી. એ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત સોનાની ખરીદી કરી રહ્યું છે અને પોતાનો જે વિદેશી મુદ્રા ભંડાર છે એની અંદર સોનાનો સ્ટોક સતત વધારવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે ડેટા છે 31 માર્ચ 2024નો, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે વિદેશી મુદ્રા ભંડારના ભાગરૂપે 882.10 ટન સોનું છે અને 2023ની અંદર 794.63 ટન સોનું આ વિદેશી મુદ્રા ભંડારની અંદર હતું. હવે તમને સામાન્ય ભાષામાં એ સમજ પાડીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સોનું શું કામ ખરીદે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સોનું એટલા માટે ખરીદે છે, એટલે આ સોનાનો જે સ્ટોક રાખવાનો હેતુ એ હોય છે કે ફુગાવાનો દર અને વિદેશી હુંડિયામણ જે હોય એને નિયંત્રિત કરવો જરૂરી હોય છે. અને આ ફુગાવાના દર એટલે જે મોંઘવારીને કંટ્રોલમાં કરવી હોય અને વિદેશી હુંડિયામણ એટલે ડોલર ને બીજા બધા જે ભાવો છે એને કંટ્રોલમાં કરવા માટે ગોલ્ડનો સ્ટોક હોવો જરૂરી છે. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગોલ્ડની ખરીદી કરે છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2017થી નિયમિત રીતે ગોલ્ડની ખરીદી કરી છે. હવે બીજું એક તમારા મનની અંદર એ પણ સવાલ આવે
કે આટલું બધું આટલા બધા ટન, એટલે 822 ટન સોનું તો આ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ક્યાં રાખતું હશે? તો બે જગ્યાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ સોનાનો સ્ટોક રાખે છે. એક મુંબઈના મિન્ટ રોડ પર આરબીઆઈ ભવન આવેલું છે, ત્યાં ગોલ્ડનો સ્ટોક રાખવામાં આવે છે. અને બીજું એક નાગપુરની અંદર મોટી મોટી તિજોરીઓ છે, એની અંદર આ ગોલ્ડનો સ્ટોક રાખવામાં આવે છે. હવે આરબીઆઈના પૂર્વ ગવર્નર સી રંગરાજને એક પુસ્તક લખ્યું છે પોતાના ઉપર, અને એ પુસ્તકની અંદર એમણે એક નોંધ કરેલી છે કે વર્ષ 1991ની અંદર દેશમાં આયાત કરવા માટે એક પણ વિદેશી ચલણ બચ્યું નહોતું, એટલે ભારતે પોતાનું 67 ટન સોનું ગીરવે મૂકવું એવો સરકારે નિર્ણય લીધો, અને 2.2 અબજ ડોલરનું ધિરાણ મેળવવાનું હતું. રંગરાજને લખ્યું કે આ જે ધિરાણ મેળવ્યું એ એમને મળ્યું નહોતું, પહેલાં સોનું મોકલવું પડ્યું અને સોનું એમને હાથમાં આવ્યું પછી આપણને ધિરાણ મળ્યું. એમાં એમણે લખ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે સોનું ગીરવે મૂકવાનો નિર્ણય લીધો ત્યારે મુંબઈ એરપોર્ટ પર એક ચાર્ટર પ્લેનને ઊભું રાખવામાં આવ્યું હતું, અને આ જે 67 ટન સોનું હતું એ વિમાનની અંદર રાખવામાં આવ્યું, અને વિમાન જ્યારે લંડન પહોંચ્યું, ઇંગ્લેન્ડ પહોંચ્યું ત્યારે એ સોનું મેળવ્યા પછી આપણને ધિરાણ આપવામાં આવ્યું હતું. એટલે આ એક સારી વાત છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપણું જે 100 ટન સોનું ગીરવે મૂકેલું હતું એ પાછું લઈ લીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.